આશા રાખું છું કે તમને આ દાખલો ખબર પડી ગઈ હશે હવે આપણે નેક્સ્ટ બીજો દાખલો જોઈએ નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈશું તો બીજો બીજો દાખલો છે ચોથા નંબરનો દાખલો તો એમાં શું છે કે યુક્લિયર ના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી

કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ આગળના દાખલામાં શું હતું અયુગ્મ ધન પૂર્ણાંક હતો પણ અહીંયા કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ એ કોઈ પૂર્ણાંક m માટે કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m 1 સ્વરૂપમાં હોય અહીંયા ધ્યાન રાખજો અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ ધન પૂર્ણાંક છે દાખલા નંબર કયો છે દાખલા નંબર 4 છે તો દાખલા નંબર 4 માં આપણને એવું કીધું છે કે કોઈ ધન પૂર્ણાંક છે બરાબર કોઈ ધન પૂર્ણાંક છે એ ધન પૂર્ણાંક કોઈ ધન પૂર્ણાંક m માટે કોઈ ધન પૂર્ણાંક m માટે ધન પૂર્ણાંકનો વર્ગ ધન પૂર્ણાંકનો ધન ધન પૂર્ણાંકનો વર્ગ 3m ધન પૂર્ણાંકનો વર્ગ 3m अथवा 3m સ્વરૂપે અથવા ત્રણ એમ વધતા એક સ્વરૂપમાં હોય એક સ્વરૂપમાં હોય કરજો તો અહીંયા આ પ્રકારે હોય એવું આપણે દર્શાવવાનું છે તો જે પ્રકારે આપણે આગળના દાખલામાં કરી એ પ્રકારે તો શું કરવાનું છે યુગલી નો પૂર્વ પ્રમાણે આપણે વાપરવાનું છે તો લખી દઈએ પહેલા એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ

અને બી બરાબર શું લઈશું અને બી બરાબર હવે તમે કહી શકશોના દાખલામાં શું લઈશું આપણે ત્રણ લઈશું તો સરસ મિત્રો અહીંયા બી બરાબર શું લઈશું ત્રણ લઈશું બી બરાબર ત્રણ લઈશું અને હવે આ આપણે યુકલી મૂકીશું હવે આપણે યુક્લિડના પૂર્વ મૂકીશું તો શું મળશે આપણને તો જગ્યા વધારે જ એટલા ત્રણ ક્યુ પહેલા પેલું તો ત્રણ ક્યુ લઈશું પછી ત્રણ ક્યુ પછી શું આવશે ત્રણ ક્યુ પછી ત્રણ ક્યુ વત્તા આર અથવા એ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ક્યુ વત્તા એક અથવા ઇઝ ઇક્વલ ટુ ત્રણ ક્યુ બે શું મિત્રો હવે આપણે ત્રણ ક્યુ ત્રણ કે ત્રણ ક્યુ ચાર લઈ શકીશું નહીં લઈ શકીએ સરસ વિદ્યાર્થી મિત્રો કેમ નહીં લઈ શકીએ કે આપણે આરની કિંમત બી કરતા નાની આર ની કિંમત કેવી હોવી જોઈએ આર ની કિંમત બી જેટલી અથવા બી કરતા નાની હોવી જોઈએ કયા થઈ ગયું બે આપણે બી બરાબર શું લીધા છે ત્રણ લીધા છે तो खबर पड़ी के मित्रों तो हमें जो यहां a = 3q 3q + 1 3q + 2 होイ सके ये શું છે પૂર્ણાંકો છે આ હોイ શકે તો આ શું થશે પૂર્ણાંકો થશે કેમ કે આપણે a શું ધાર્યું છે પૂર્ણાંક ધાર્યો છે એ શું ધારે છે પૂર્ણાંક ધારે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે a ઇ ધારો કે a = કોઈ ધન પૂર્ણાંક છે તો આપણે પૂર્ણાંક ધારે છે તો હવે મિત્રો જુઓ કે આપણે શું કીધું છે વર્ગ કીધું છે શું કીધું છે ધન પૂર્ણાંકનો વર્ગ

મારી લખવાની રાઈટિંગ એવી છે તો હવે હું ચેન્જ કરીશ તો થ્રી નો વર્ગ એટલે એ નો વર્ગ બરાબર શું થશે નાઇન નો વર્ગ થશે ઓકે તો હવે નાઇન નો વર્ગ થશે હવે આપણી કોઈ ધન પૂર્ણાંક એક જ છે તો એ માટે શું લખી શકીશું આ ધન પૂર્ણાંક લખી શકીએ તો હવે કોઈ એ માટે શું લખી શકીએ તો વર્ગ બરાબર અહીંયા તો આખા પદમાંથી આમાંથી ત્રણ કોમન કાઢો તો ત્રણ અને ત્રણ ક્યુ નો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ ક્યુ નો વર્ગ હવે અહીંયા જે ત્રણ ક્યુ નો વર્ગ છે એ આપણો શું થશે કોઈ પૂર્ણાંક એમ થશે ત્રણ ક્યુ નો વર્ગ બરાબર એમ કોઈ પૂર્ણાંક ધારતા કોઈ પૂર્ણાંક ધારતા તો હવે અહીંયા શું થશે મિત્રો તો અહીંયા એનો વર્ગ બરાબર શું લઈશું નો વર્ગ બરાબર ત્રણ અને ત્રણ ક્યુ બરાબર ત્રણ કી નો વર્ગ બરાબર દાખલો જોઈએ હવે બીજો બીજો દાખલો જોઈએ આપણે ઓકે હવે બીજા બીજામાં શું છે ત્યાં મિત્રો એક નોમિનલ ભૂલ થઈ છે શું ભૂલ થઈ છે તમે જણાવી શકશો

ધન પૂર્ણાંકના વર્ગને દર્શાવવાનું છે કે થ્રી એમ વન અને થ્રી એમ હોય શકે હોય સ્વરૂપમાં હોય એ રીતે તો એ જો મિત્રો વર્ગ લઈશું તો એનો વર્ગ માટે એનો વર્ગ બરાબર વર્ગ આખાનો વર્ગ છે જો થ્રી ક્યુ પ્લસ વન એનો આખાનો વર્ગ તો થ્રી ક્યુ પ્લસ વન નો આખાનો વર્ગ તો અહીંયા તમે એ વત્તા બી નો વર્ગ છે એ રીતે તમે જે બહુપદીના નિત્ય સમ છે એ પ્રમાણે અહીંયા તમારે સાદુ રૂપ આપવું પડશે તો જો મિત્રો અહીંયા શું લખીશું આપણે એનો વર્ગ બરાબર શું થશે તો અહીંયા વર્ગ એટલે થ્રી ક્યુ નો વર્ગ એટલે કે નો થશે એક સ્ટેપ લખી દઉં ચલો થ્રી નો વર્ગ વધતા બે એ બે એટલે એટલે શું થશે થ્રી ક્યુ અને બી એટલે શું થશે એક વત્તા અહીંયા જો છે અહીંયા ઓછા

વત્તા 1 નો વર્ગ શું થશે 1 થશે તો 1 નો વર્ગ 1 થશે હવે આને આપણે સાદુ રૂપ આપીશું તો શું થશે તો હજુ આગળ આનું સાદુ રૂપ આમાંથી 3 તરીક 3 અવયવ પડશે બે આમાં 3 2 6 તો આમાંથી 3 कॉमन નીકળશે આમાંથી પણ 3 कॉमन નીકળશે કારણ શું છે કે આપણે હોય શકે સ્વરૂપમાં એ દર્શાવવાનું છે કેટલા માટે તો અહીંયા તમે 3 જોયા તો તમારે फटाफट કોમન кар લેવાના તો 3 ઓકે સોરી વિદ્યાર્થી મિત્રો તો 3 ક્યુ નો વર્ગ વત્તા ટુ ક્યુ વત્તા વન તો અહીંયાથી તમે શું કોમન કાઢ્યું ત્રણ કોમન કાઢ્યા તો ત્રણ કોમન કાઢ્યા તો તમારે શું જવાબ આવ્યો આ જે સ્ટેપ છે જો મિત્રો અહીંયા આ આ આ બે બે સ્ટેપમાંથી સ્ટેપમાંથી આપણે કોમન કાઢ્યા છે પણ તો એમ રહેશે તો આ જે રકમ છે જે કોમન નીકળી એ આપણે શું ધારીશું આપણે એમ ધારીશું આને શું ધારીશું એમ ધારતા તો એમ ધારતા તો હવે અહીંયા શું કરીશું એનો વર્ગ બરાબર થ્રી એમ અને આ પ્લસ વન આ રીતે આપણે દર્શાવીશું તો અહીંયા એનો વર્ગ એ થ્રી ક્યુ થ્રી મતલબ હોય શકે એ આપણે જોયું હવે નેક્સ્ટ કયો છે આપણા જોડે પૂર્ણાંક થ્રી થ્રી ક્યુ પ્લસ ટુ તો એ ઇઝ ટુ થ્રી ક્યુ પ્લસ ટુ ઓકે તો અહીંયા સીધું જ લખું છું એ બરાબર નાઇન સોરી આ સ્ટેપ છે આપણે જગ્યા મારે તમે જુઓ છો ઓકે તો એના માટે સીધું જ મેં લખી દીધું છે એનો વર્ગ બરાબર થ્રી ક્યુ પ્લસ ટુ આખાનો વર્ગ તો અહીંયા તમે એ વધતા એનો વર્ગ બે બી બી વર્ગ એનો ઉપયોગ કરશો અને જે જવાબ આવશે એ સીધું સ્ટેપ હું અહીંયાથી આ સ્ટેપ લખી દઉં છું ઓકે તો જો શું જવાબ આવશે આપણે તો એનો વર્ગ માટે એનો વર્ગ બરાબર શું થશે તો અહીંયા વર્ગ વર્ગ બરાબર એટલે કઈ રીતે થશે તો અહીંયા ત્રણ દુ છ અને બે એટલે ત્રણ દુ છ દુ બાર ક્યુ વધતા બી નો વર્ગ એટલે બી નો વર્ગ એટલે બે નો વર્ગ બે દુ ચાર તો ચાર થશે અહીંયા હવે શું થશે તો ચાર એ સાબિત થઈ ગયું ચાર તો હવે અહીંયા આપણે ઉપર સ્ટેપમાં શું કરીશું તો અવયવ પાડ્યા હતા દરેકમાંથી જે કોમન નીકળતા હતા એ આપણે કોમન કાઢ્યા હતા તો હવે જે કોમન નીકળશે એ આપણે કોમન કાઢીશું તો જો અહીંયા મિત્રો કે આપણે એક બહુપદીનો જે સમીકરણ છે એમાંથી લાસ્ટ સ્ટેપમાં આપણે ક્રિયા કરીએ અચળ પદમાં અને એને અલગ કરીએ તો એનું એ પદ આપણા જોડે અચળ રહે છે તો હવે અહીંયા જો કે ચાર છે એને આપણે થ્રી પ્લસ વનમાં કન્વર્ટ કરીશું

એને આપણે ધન પૂર્ણાંકના વર્ગ થ્રી એમ અને થ્રી એમ પ્લસ વન સ્વરૂપે લખી શકીએ છીએ એ જોયા હવે નેક્સ્ટ દાખલામાં આપણે શું જોઈશું તો દાખલા નંબર છે પાંચ તો દાખલા નંબર